पांच किला नो ने हाथ किला नो पत्थर एना पेट ऊपर बांध इन की तो कभी एक विश प्रदक्षिणा कर एक बे त्रण चार ने पांच प्रदक्षिणा है तो थाकी गयो ई के हां आपड़ो काम नहीं तो दुनिया में अब कोई दी कहतो नहीं कि जनेता नो ऋण मारे तो उतारो से जनेतानी कोले कोई न आवे बीजा लुखा लाड लजावे आ जगत नी अंदर मारी जन्म देनारी रे मारी जनेतानी तोले कोई न आवे कदाच आ शरीर ना चामड़ा नो खाहड़ा नो हार करी ने पेरावी दई ने तो जनेताना ऋण माथी हुन तमे मुक्त न थई शके त्यारे आया जय रामदेव जी महाराज ने आपड़ी कथा महाराज अजमल जी पोते पोकरण नी अंदर आ पूर्व अवतार नी कथा कहे छे तो अहीं आपड़े विराम नो थोड़ोक समय थई गयो छे तो बधा चा पाणी तैयार होय तो चा पाणी पीवड़ावी दियो अने बधाने गळा लीला करावी दियो नंदलाला ने माता यशोदा जी सांभळे नंदलाला ने माता यशोदा जी सांभळे आ ममता नी मूर्ति मारी रही गई गोकुळ मां यशोदा जी ना भड़े ममता नी मूर्ति मारी रही गई गोकुळ नंदलाला ने माता यशोदा जी सांभळे नंदना लाला यशोदा जी सांभळे ममता नी मूर्ति मारी दई गई गोकुळ मां माता यशोदा जी सांभळे रमु होय तो जोर से रास रमु होय तो जोर से गई गोकुळ मां सोना चांदी नाई वासण मजाना सोना रूपाना वासण मजाना आसानी ताड़ी मारी गई गोकुळ मां आसानी ताड़ी मारी गई गोकुळ मां नंदलाला ने माता यशोदा जी सांभळे नंदना लाला ने यशोदा जी सांभळे ममता नी मूर्ति मारी रही गई गोकुळ मां मोर पीछ पाख मारी रही गई गोकुळ मां यशोदा जी सांभळे ममता नी मूर्ति मारी रही गई गोकुळ मां नंदलाला ने माता यशोदा जी सांभळे नंदना लाला ने यशोदा जी सांभळे ममता नी मूर्ति मारी रही गई गोकुळ मां तबला सारंगी न सुर बड़ाई सारंगी न सुर यही केवार लाय छे सारंगी न सुर यही केवार संभळाई सारंगी न सुर यही केवार
पार लाय छे हड़ी मारी रही गई गोपुरशोदा दी सांभे ममता मारी रही गई गो नंदलाला ने माता यशोदा जी सांभे नंदलाला ने यशोदा जी सांभे ममता मूर्ति मारी रही गई गोकुल भगवान रामदेव आने बड़भद्र रूपे वीरमदेव नु प्रागट्य खूब कथा नी अंदर मंगलमय कथा धीमे 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 जेम जेम दिवस कथा ना आगळ वधता जाए एम कथा ना दर्शन करता करता नव दिवस मा आपणे कथारूपी गंगा माथी आपणे भवसागर तरवानो छे। हवे आया महाराज अजमल ना घेरे एक घटना एवी बने महाराज अजमल पोतानु कार्य करे अने आया विरमदेव जी पारणियानी अंदर पोढ्या छे એવામાં કોઈ કહ્યું છે કે આ પારણિયાની અંદર તો બે બાળક છે માં મેણા દે ગળગળતી દોટ મૂકે ચૂલા ઉપર દૂધ મૂક્યું છે એનું ભાન એને નથી રહ્યું અને આ બાજુ મહારાજ અજમલ ને પણ જણાવ્યું છે મહારાજ અજમલ ને કહ્યું કે એક તો બાળક આપણું સૂતું છે પારણિયામાં તો આ બીજું બાળક કોણ છે ને મહારાજ અજમલ ને તરત ભ્રાંતિ થઈ અને પોતે દ્રષ્ટિ કરી તો પારણિયાથી આગળ
કુમકુમની પગલિયાની નિશાની જોઈ મહારાજ અજમલ આનંદિત થઈ ગયા અને મીણાને કહેવા લાગ્યા કે દેવી અખિલ બ્રહ્માંડનો નાથ સ્વયં દ્વારકાધીશ આપણા આંગણે પુત્ર સ્વરૂપે પધાર્યા છે. પુત્ર સ્વરૂપે અહીંયા સ્વયં દ્વારકાધીશ પધાર્યો છે. મહારાજ અજમલ ને ક્યાંય આનંદ નો પાર ન રહે અને માં મીણાદે પુત્ર ના પ્રેમ ને વશ થઈને એને ભૂલાઈ ગયું છે કે ચૂલા ઉપર મેં દૂધ મૂક્યું અને રામદેવજી મહારાજે પોતાના કર કેતા હાથ વધારી અને ચૂલા ઉપરથી પેલી ડેગ ઉતારી છે. પેલો પરચો પીરે પૂર્યો કુમકુમ પગલિયા પાડીને અજમલ ના ઘેરે અવતારી થયા છે ને બીજો પરચો કર વધારી જેને ઉકળતી ડેગ ઉતારી છે. પુત્રનો આવો પ્રેમ જોઈ માં મીણાદે અને મહારાજ અજમલને જાણે કોઈ ખજાનો મળી ગયો એટલો આનંદ થાય. પોકરણની પ્રજાને ખબર પડી કે મહારાજ અજમલના ઘેરે તો બે બે બાળકો. મહારાજ અજમલના જે કુળ બ્રાહ્મણો છે એ બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા છે. બ્રાહ્મણોને બોલાવે અને નામકરણ વિધિ કર્યા છે બંનેના. જ્યારે જ્યારે ભગવાનનો જન્મ થાય ત્યારે ભગવાનના નામકરણ વિધિ થાય, પછી એના મુંડન સંસ્કારો થાય જેને આપણે કર કહીએ છીએ. એ મુંડન સંસ્કારો થાય અને ક્ષત્રિયની અંદર, સાધુની અંદર અને બ્રાહ્મણોની અંદર એની ઉંમર થાય એટલે એને યજ્ઞોપવિત મળે છે. યજ્ઞોપવિત કહેતા જનોય અને પછી એને વિદ્યા અભ્યાસ ગુરુના ગુરુકુળની અંદર જઈને વિદ્યા અભ્યાસ કરવાનો હોય છે. અમે બધાએ ગુરુકુળની અંદર અભ્યાસ કર્યો છે. એક ગુરુકુળના અત્યારે અમે 1, 2, 3, 4 વિદ્યાર્થી બેઠા છે એક જ ગુરુકુળના. મોવા પૂજ્ય મોરારી બાપુના ગુરુકુળમાં અમે બધા અભ્યાસ કર્યો છે. અને જો કે પરિવાર છોડીને કીધું 8-9 દિવસ માંડ ભજન કરી તો આખો પરિવાર પાછો અહીંયા આવ્યો છે. આજ ઘર અહીંયા નહીં થયું છે મારે, પણ એક આનંદની વાત છે. તો મારાથી મોટા ભાઈ અને અમારાથી નાના ભાઈ, તમે જોશો તો એમ થાય કે નાનો ભાઈ હંદાથી મોટો લાગશે અને મારાથી મોટો ભાઈ મારાથી નાનો લાગે. ત્રણ ભાઈ અમે અને અમારા તબલા ઉપર અમારા ભાણાભાઈ બેઠા છે મોહિત મહારાજ, એને પણ ગુરુકુળની અંદર વિદ્યા અભ્યાસ કર્યો છે. એ ગુરુકુળની અંદર જ્યારે સાધુ બ્રાહ્મણો અને ક્ષત્રિયના દીકરાઓ વિદ્યા અભ્યાસ કરવા માટે જાય એટલે એની બધી શિક્ષાઓ ત્યાં શીખડાવે છે. નતર એક સમય એવો હતો જયારે હું અભ્યાસ કરતો ને મારે ભજન ને કઈ લેવા દેવા નતું, કઈ લે, કારણ કે ત્યારે બાલ્ય અવસ્થા. પણ કે ને સાહેબ, મેણું એક લાગી જાય ને, મારા દાદાશ્રી ની ઈચ્છા, બહુ ઈચ્છા એટલે બહુ તીવ્ર ઈચ્છા, મારી કોઈ મોટાઈ ન કરું પણ મને અહીંયા સુધી પહોંચાડવામાં જેનો હાથ છે તો હું એને કેમ ભૂલી શકું. મારા દાદાશ્રી એવું મને આજથી 15-18 વર્ષ પહેલા મને કહેલું કે હું જીવતો છું અને સમાધિમાં બેસું એ પહેલા તું વ્યાસપીઠ ઉપર કથા વાંચતો હોય ને મારે તારી કથા સાંભળવી છે. આ શબ્દો મને લાગ્યા અને દાદાની ઈચ્છા મેં પૂર્ણ કરી દીધી અને દાદાએ 2 વર્ષથી સમાધિસ્થ થઈ ગયા છે. પણ એનો આત્મા બહુ રાજી થયો.